પશ્ચિમી વિક્ષેપના કારણે આજથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આવતીકાલથી મંગળવાર સુધી બદલાયેલા વાતાવરણના કારણે કમોસમી વરસાદ થવાની આગાહી સાથે ફેબ્રુઆરી માસમાં ફરીથી 17 અને 18 દરમિયાન ગુજરાતના ખેડૂતો પર માવઠાનું સંકટ હોવાનું આંકલન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું છે. આ સાથે જ મકર સંક્રાંતિ દરમિયાન ઠંડા પવનો ફૂંકાવાની શક્યતાની સાથે વાદળછાયું વાતાવરણ રહેવાનો વર્તારો અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. આ વખતે જોવા જઈએ તો પશ્ચિમી વિક્ષોભની અસર નીચે અને અરબ સાગરના ભેજના કારણે અને કંઈ કંઈ બંગાળ સાગરના ભેજના કારણે લગભગ 7, 8, 9 તારીખમાં, ખાસ કરીને 8, 9 તારીખમાં કમોસમી વરસાદની શક્યતા છે. અને જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જેમાં ગીર અને થોડાક અમરેલી અને કેટલાક ત્યાંના વિસ્તારો, તેમજ દક્ષિણમાં લગભગ નીચેના અન્ય ભાગમાં બોટાદ જેવા ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કંઈક ભાગમાં વાદળવાયુનું સર્જન થાય. તારીખ 17-18 જાન્યુઆરીમાં પણ હવામાનમાં બદલાવ આવશે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ લગભગ ભારતના ઘણા ભાગોને પ્રભાવિત કરશે.